જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે। પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે। પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सबनों स्वागत करूँ। मित्रों आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों रोजनी जेम आज जाए आपने के आजनो दिवस केव तो मित्रों आज तारीख 16 नवेम्बर 2023 गुरुवार। तो मित्रों रोजनी जेम आजनी शुरुआत करिए शुभ रंग थी। आज शुभ रंग से डार्क ब्लू अने पीळो। आजना अनुकूल देवता कुबेर जी अने शनि भगवान। आजनी शुभ धातु लोखंड अने सीसू। आज शरीर में प्रभावित थनारू अंग छे अपना शरीर ना मसल्स। आज नो शुभ पदार्थ काड़ा तल। आज नो शुभ अन्न अड़द अने चणानी दाळ। आज नो शुभ द्रव्य केसर। आज नो भाग्यवर्धक पुष्प नीलकमल। आज नी भाग्यवर्धक सुगंध नाग केसर। तो मित्रों हवे जोईए आपने ग्रहो अपना माटे शुं लाय। सूर्य सूर्य जे 12मा भावमां गोचर करे छे तो आजे जे लोको बेसीने पोतानी बुद्धि थी काम करे ने એ લોકો માટે આજનો દિવસ ઘણો સારો સાબિત થાય અને ખૂબ સારું ધન એ લોકો કમાઈ શકશે। આજે બને ત્યાં સુધી કોઈ બીજાના કામ પર બીજાની સંપત્તિ પર આપણી નજર ન બગડવી જોઈએ। ચંદ્રમા ચંદ્રમા આજે 10મા સ્થાનમાં છે તો મિત્રો આજે બહુ સંભાળીને રહેજો। આજે નિર્ણય લેવામાં તમને તકલીફ પડી શકે છે તો આ બાબતમાં બહુ ચોકસાઈ રાખજો। જે લોકોની કુંડળીમાં ચોથે ચંદ્ર છે જન્મકુંડળીમાં એ લોકોના ઘરમાં આજના ચંદ્રનું ગોચર સુખ સંપત્તિ વધારી શકે છે। પરિવારમાં માતા પિતાનું સુખ વધતું દેખાય। આજે છે ને તમારા મનમાં એક સારી ભાવના ઊભી થશે। તે કેવી? કે આજે કાયદા વિરુદ્ધનું કામ ન કરવાનું, તો એવી સલાહ તમે તમારા બધા નજીકના મિત્રોને સગાઓને આપશો। મંગળ મંગળ આજે 12મા ભાવમાં છે તો મિત્રો આજે જીવનસાથી સાથે વાદ વિવાદ નહીં, કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરો તો ધ્યાન રાખીને કરવો, લખીને લો લખીને આપો। આજે થોડીક અસુરક્ષિતતા આપના મનમાં ઉદ્ભવી શકે છે, મતલબ ડર લાગી શકે છે, એનો પણ ઈલાજ કરજો। મીઠી વસ્તુ ખાજો અને ખવડાવજો, એનાથી ફાયદો જરૂર થશે। આજે મંગળનો પ્રભાવ તમારા માટે જૂઠી અફવા ફેલાવી શકે છે તો આનાથી પણ બચીને ચાલજો। આજે છે ને ખોટા માણસોની સંગતિથી દૂર રહેજો, નહીં તો ખોટો માણસ તમને ખોટી રીતે ખોટા કામમાં ભેરવી દે। બુધ બુધ આજે 12મા સ્થાનમાં નીચ થઈને ચાલે તો મિત્રો આજે બુદ્ધિ વિરુદ્ધનું કોઈ કામ નહીં કરતા અને આજે છે ને નશો આપનારી વસ્તુનું સેવન નહીં, બરાબર। આજે જો તમે નશો કરો છો તો નશામાં તમે બુદ્ધિ વિરુદ્ધનું કામ કર્યું તો માની લો કે તમે આજે એવું કામ કરો કે તમારા માટે જેલ ખુલી જાય। જે જુગાર લોટરી શેર સટ્ટો આ બધાથી દૂર રહેવાનું છે। ગુરુ ગુરુ આજે 6ઠા સ્થાનમાં ગોચર કરે તો મિત્રો આજે છે ને બને એટલી આધ્યાત્મિકતામાં ધ્યાન આપજો। આજે તમારું મન થોડું દૂર ભાગશે પણ આપણે મંદિર જવાનું, ભગવાનને નમન કરવાના, મંદિરમાં બેસીને જો આપણે ભગવાનને યાદ કરીએ, જેની પાસે આશીર્વાદ માંગીએ તો ચોક્કસ આજનો દિવસ આપનો સફળતાપૂર્વક પાર ઉતારી શકાય। આજે ધર્માર્થ કરો, ધર્મને લગતું કામ કરો, થોડું દાન પુણ્ય કરો, સરસ ફળ મળશે, મન પણ ખુશ થશે ને ધર્મ પ્રત્યેની આસ્થાઓ પણ વધશે। શુક્ર શુક્ર આજે 8મા ભાવમાં ગોચર કરે તો મિત્રો આજે છે ને જીવનસાથીની વાત માનવી જોઈએ। આજે તમારે ધર્મસ્થાનમાં માથું નમાવીને પછી કામની શરૂઆત કરવી જોઈએ। આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા। શનિ શનિ આજે 7મા ભાવમાં ગોચર કરે છે તો મિત્રો આજે શનિનું ફળ આપણને સારું મળે, પ્રોપર્ટી અંગેના કામો કરી શકાય, કોઈને મળવાનું છે તે વડીલ માણસ હોય તો એનાથી આપણે ફાયદો લઈ શકાય। આજે જો કોઈ પ્રોપર્ટી તમારે વેચવી પડે તો વેચી દેજો, કારણ કે બહુ ઓછા સમયમાં તમે પાછી ખરીદી શકશો। આજે ખોટા લોકોની સંગતિથી દૂર રહેશો ને તો વાંધો નહીં આવે। રાહુ રાહુ આજે 9મા સ્થાનમાં ગોચર કરે તો મિત્રો આજે છે ને રાહુની અસર કેવી દેખાય છે કે આપણે યાત્રા માટે પૂર્ણ કે આપણે યાત્રાઓ માટે પૂર્વ તૈયારી કરી લીધી પણ યાત્રા રદ થઈ જાય, મોકૂફ થઈ જાય, આપણાથી ન જઈ શકાય, તબિયત બગડી જાય, તો આ બાબતમાં સાવધાની રાખજો અને જરૂર પડે તો યાત્રા રદ કરજો, કારણ કે પછી યાત્રામાં અધવચ્ચે તકલીફ ઊભી થાય
એવું નહીં કરતા. આજે કોઈની પાસે સામાન ખરીદતા પહેલાં વિચારી લેવું, તપાસ કરી લેવી કે આ સાધન જે કંઈ પણ આપણે ખરીદીએ છીએ, કોઈ સામાન સાધન દર દાગીનો એ ચોરીનો નથી ને. નહીં તો આજે રાહુની અસરમાં આપણે આવો ચોરીનો સામાન ખરીદી લઈએ અને પછીથી પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડે. કેતુ, કેતુ આજે આઠમા સ્થાનમાં. તો મિત્રો, આજે છે ને તમારે થોડુંક મૌન રહેવાની જરૂરિયાત છે કેતુની અસરમાં. નહીં તો તમે તમારા મનની વાત કરી દેશો અને પછી તમને તકલીફ પડે. તો આજે આ બાબત પર બહુ ચોકસાઈ રાખજો. આજે બને ત્યાં સુધી માંસ મદીરાના સેવનથી દૂર રહેશો તો વધુ ફાયદો થાય. મિત્રો, આજે જે લોકો કરી શકે એ લોકોએ આજે કંબલનું દાન કરવું જોઈએ, નહીં તો થોડી ખાટી આંબલી જરૂરથી દાન કરજો તો આજનો દિવસ સારો અને સફળ રહે. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.